હવે વાત પેટ્રોલ ડીઝલની શું ગુજરાત અને ભારતમાં પેટ્રોલ અને ડીઝલની અછત પડી રહી છે આ સવાલ મોટાભાગના નાગરિકોને સતાવી રહ્યો છે કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ પંપ પર અછતના સમાચાર મળી રહ્યા છે પરંતુ પેટ્રોલિયમ કંપની અને સરકાર કહે છે કે અછત નથી ત્યારે જાણીએ કે પેટ્રોલ ડીઝલની ખરેખર સ્થિતિ શું છે पेट्रोल पंप पर लाइनों जलाइनो पेट्रोल नथी पेट्रोल आउट ऑफ स्टॉक ना आ पाटिया तमे पण थोड़ा दिवस में जोया हशे छेला केटलाक दिवसोथी मोटा भागना नागरिको पेट्रोल डीजल माटे लांबी लाइन लगावे छे पहला देश नी बात करिए तो राजस्थान पंजाब हिमाचल प्रदेश उत्तराखंड गुजरात अने मध्य प्रदेश जेवा राज्यों में पेट्रोल पंप पर लांबी कतारो जोवा मळी छे एक तरफ पेट्रोलियम डीलरों दावो करे छे कि बीपीसीएल अने एचपीसीएल जेवी ऑयल मार्केटिंग कंपनीओए ईंधणना सप्लाय में घटाड़ो करी दीधो छे अने मांगना मात्र चौथा भागनुं ज ऑयल पूरु पाड़ी रह्या छे ज्यारे सरकार अने तेल कंपनीओ दावो करी रह्या छे कि देश में पेट्रोल डीजलनी कोई अछत नथी दावो भले होय के ईंधणनी कोई अछत नथी परंतु हकीकत पर जरा नजर करिए अने पेट्रोल पंपनी स्थिति जाणीए तो ગુજરાતમાં અને એમાં પણ અમદાવાદ જેવા શહેરમાં પેટ્રોલ ડીઝલની અછત લોકોને વર્તાઈ રહી છે સાયન્સ સિટી સહિતના અમુક વિસ્તારોમાં ઈંધણની તંગીને કારણે વાહન ચાલકો પરેશાન થયા વાહન ચાલકોનું કહેવું છે કે શેલ પેટ્રોલ પંપ પર તો કિંમત કરતાં 10 રૂપિયાથી પણ વધુ લેવામાં આવે છે હિંમતનગર હાઈવે ઉપર પણ ડીઝલ માટે વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી ગુજરાત મેં તો એટલી ફીલિંગ નહીં આવી મુજે हाँ पर कल रात को जब मैं वहाँ से आपका हिम्मतनगर के वहाँ पे रुका था तो वहाँ पे थी लाइन्स थी लंबी अब वो रेगुलरली उतनी लंबी लाइन होती नहीं है वहाँ पे अमदावाद ना पालड़ी विस्तार में पेट्रोल नथी अने आउट ऑफ स्टॉक ना बोर्ड पेट्रोल पंप पर जोवा मळ्या लोकोए अहीं पण धक्को खावानो वारो आव्यो लाइनो होय छे अत्यारे हाल तो फिलहाल तो આજે અહીંયા 3 વાગ્યા સુધી બની ગયા છે પણ ખબર નથી પેટ્રોલની અછત પણ નથી ભાવ પણ ઘટાડામાં છે એના માટે પેટ્રોલ નથી કે સમજણ નથી પડતી અચ્છા બીજી બધી જગ્યાએ જાઓ છો ત્યાં પણ તમને સમસ્યા હોય છે લાઈનો 3-4 દિવસથી ખોટી ખોટી અફવાઓના હિસાબે પેટ્રોલ નથી પેટ્રોલ નથી લાઈને ઉભારી 1.5-2 કલાક ઉભારવી પડે કેમનું હોય છે કે ખબર નથી પડતી સૂત્રો મુજબ પેટ્રોલ ડીઝલની અછત પાછળનું એક કારણ એ પણ છે કે જથ્થાબંધ વપરાશકારો જે અગાઉ ઓઇલ કંપની પાસેથી પોતાની જરૂરિયાતનો જથ્થો બલ્કમાં મેળવતા હતા તેઓ હવે રિટેલ પંપો પરથી ડીઝલ પુરાવા લાગ્યા છે જેના કારણે પણ રિટેલ વેચાણમાં 30-40% વધારો થયો છે અને અછતની સ્થિતિ બની છે જોકે વડોદરામાં વાહન ચાલકોએ આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે મધ્ય ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને એવો વિશ્વાસ આપ્યો છે કે વડોદરામાં પેટ્રોલ ડીઝલનો અપૂરતો જથ્થો આવી રહ્યો છે પરંતુ કોઈ કટોકટી સર્જાય તેવી સ્થિતિ નથી ક્રૂડ મોંઘું થયું હોવાથી રિફાઇનિંગ લોસ વધી ગયો છે આશરે 25 રૂપિયા પ્રતિ લીટર ડીઝલમાં અને 10-14 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલમાં રિફાઇનિંગ લોસ થઈ રહ્યો છે એને લીધે પ્રોડક્શન શોર્ટેજ ચાલુ થઈ છે અને એને લીધે સપ્લાય શોર્ટેજ છે એવું નથી કે સપ્લાય નથી થતું સપ્લાય તો થશે જ પણ શોર્ટેજમાં થશે આવી પરિસ્થિતિ જેમ અમને ઇન્ફોર્મેશન મળી છે એ પ્રમાણે તો લગભગ 10-15 દિવસ હજુ રહેશે જોકે પેટ્રોલ ડીઝલ લોકોની જરૂરિયાતોનો હિસ્સો બની ચૂક્યું છે ત્યારે આ પ્રકારની સ્થિતિ ફિકર તો ઉપજાવે એમ છે જ પરંતુ સરકાર અને ઓઇલ કંપનીઓએ શું શું કહ્યું છે એ પણ જાણવું જરૂરી છે બ્યુરો રિપોર્ટ ટીવી 9